અમદાવાદ શહેરના નિકોલમાં સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતના ટ્રાફિક પોલીસ અને આરટીઓ જાગૃત થઈ એકાએક સ્કૂલ વાનના ચાલકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. સ્કૂલ વર્ધીના ચાલકોએ જણાવ્યું હતું કે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા ચેકિંગના બહાને ખોટી રીતના મેમો આપી હેરાન કરવાના આક્ષેપો કર્યા હતા. તેમજ હાલમાં આરટીઓ ખાતે કોઈપણ સ્કૂલ વાનનું પાસિંગ કરવામાં આવતું નથી. કાયદેસર ટેક્સી કે મેક્સી પાસિંગ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત અલગ અલગ નિયમનું લિસ્ટ આપી પાસિંગ કરવામાં આવતું નથી. આ અંગે આરટીઓ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને મળીને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. અને ગુરુવારે સ્કૂલ વાન ચાલકો હડતાળ પાડી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. હડતાળને પગલે ગુરુવારે શહેરની રિક્ષા અને સ્કૂલ વાન બંધ રહેતા આશરે 1 લાખ બાળકોને અસર થઈ હતી અને બાળકો અને વાલીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અમે એસપી સાહેબને રજૂઆત કરી છે ગઈકાલે કે અમને સ્કૂલ વાન માટે ટેક્સી મેક્સી કરાવવાનું માગે છે, પણ અમારે એ પોસિબલ નથી અત્યારમાં. એનું કારણ છે કે એક તો અમે 25,000ની ગાડી લઈએ છીએ, એમાં 25,000 રૂપિયા તો અમારો ઇન્સ્યોરન્સ થાય છે. તો અમે ગાડી ચલાવીએ કે પછી ઇન્સ્યોરન્સ ભરીએ? અને બીજી વસ્તુ કે આ બધા જે બી છે એ પોતાના ગુજરાન ગાડીઓ પર જ ચલાવે છે, બરાબર. દાખલા તરીકે આ એક બેન છે અમારી જોડે, એ બી એમનું ગુજરાન ગાડી પર જ ચલાવે છે, એમની છોકરીને ભણાવે છે. સરકાર આજે એમ કહે છે કે મહિલાઓને આગળ કરો છો તમે, બરાબર, પણ મહિલા અત્યારમાં પાછળ જતી રહી છે. અને બીજી વસ્તુ કે આપણા પંચમહાલ જિલ્લાની અંદર એવા કોઈ એવા ઉદ્યોગો નથી કે જે રોજીરોટી મળી શકે, તો પછી અમારે કરવાનું શું? આ મેમા આપે છે, સ્કૂલ વાન ચલાવીને અમે ગુજરાન ચલાવીએ છીએ અને મેમા આપે છે વારે વારે. ગાડીઓ ડિટેન કરે છે, પુરાવા હોવા છતાંય બી ગાડીઓ ડિટેન કરે છે. અમુક ગાડીઓ તો એવા મેમા આપેલા છે કે જેમાં પેસેન્જર બી નથી તો બી મેમા આપેલા છે, ખાલી ગાડીના પોતાનું છોકરું લઈને આવે તો બી મેમા આપેલા છે. ગોધરાની અંદર આજે મારુતિવાળા અને રિક્ષાવાળાને પ્રશાસન તરફથી બહુ પરેશાની કરવામાં આવે છે. અમારી સાથે બેન ઊભા છે, આજે બેન ધંધો કરે છે, એમને દિવસમાં 2 મેમા આપ્યા છે. આજે મારે પ્રશાસન સરકારને ને પ્રશાસનને કહેવું છે કે આ કયો કાયદો લાવીને 1 દિવસમાં 2 મેમા આપ્યા છે? આ બેન જેવા જો ધંધો કરતા હોય તો આજે બહેનોને આ લોકો પાછા પાડી રહ્યા છે, તો આપણું આ ભારતનું સંવિધાન અને ગુજરાતનું સંવિધાન કેવી રીતે રહેશે, એમ કેવી રીતે સચવાશે? આજે પ્રશાસન આ વસ્તુનું ધ્યાન નહીં આપતા અને જે તે વ્યક્તિએ જે તે કર્મચારીએ એમને જે મેમો આપ્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે એવી મારી માંગણી છે. આજે અમારા જે રિક્ષાની અંદર અને મારુતિની અંદર પૈસા વધારવામાં કહે છે ટેક્સી મેક્સી પાર્સિંગ, એ પાર્સિંગ માટે અમે સંમત નથી. આજે 40,000 રૂપિયાનો ખર્ચો ગરીબ માણસ ક્યાંથી લાવે? આજે એ બેરે બેરેનું ઘરનું પૂરું કરતો હોય, આજે એની મેં આ લોકો 40,000 રૂપિયા ભરાવન કે ટેક્સી મેક્સી પાર્કિંગમાં તે ચલાવી નહીં લઈએ, અને એને લઈને અમે અચોક્કસ મુદતની હડતાલ પર છે. એટલા માટે આવ્યા છે સર કે હું પોતે ડ્રાઇવિંગ કરું છું, ખુદની વાન ચલાવું છું, સ્કૂલમાં વર્ધી મારું છું, અને અત્યારે અમને આરટીઓ સાહેબ જે રોક્યા હતા મેમા આપે છે એના માટે અમે આવ્યા છીએ અને અમારી ગાડી બંધ થાય. હું મહિલા થઈને આજે 2008થી આ ડ્રાઇવિંગનું કામ કરું છું અને મારી બેબીને ભણાવવા ખાતર જ આ કાર્ય કરું છું. મારી પરિસ્થિતિ એવી નથી કે મારી દીકરીનું હું બીએસસી નર્સિંગ. સરકાર અત્યારે મહિલાઓને આગળ વધારવા માટેની પ્રોસેસ કરી રહ્યા છે અને હું મહિલા થઈને ડ્રાઇવિંગ કામ કરું છું, મારા પરિવારનું પોષણ કરું છું, છતાંય મને પાછળ ધકેલવાની કોશિશો થઈ રહી છે. અત્યારે અમને હેરાનગતિ થઈ રહી છે. મેમાઓ આપે છે, મેમા ભરીએ છીએ, ફરી વાર પકડાઈએ તો ફરી વાર બી મેમા આપે છે, તો અમારે મેમા કેવી રીતે ભરવા અને મહિલાઓ આગળ કેવી રીતે વધશે? લેડીઝ થઈને આગળ જો વધવાની જગ્યાએ એમને પાછળ ધકેલવામાં આવે છે. અને સરકાર એવું કહે છે કે લેડીઝો કે મહિલાઓ આગળ વધો અને પગ ઉપર થાઓ. હું ભાઈઓને ખભે ખભો મિલાવીને કામ કરી રહી છું, છતાંય મને અત્યારે હેરાનગતિ થઈ રહી છે. તમે કયું વ્હીકલ ચલાવો છો? હું મારુતિ વેન ચલાવું છું. સિરાજ જરગાલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.